શું કરો છો બધા? નાસ્તો કરી લીધો? હા, તો ચાલો આપણે આજે કંઈક નવું કરવાના છે. શું નવું? બાળકો, તમે મને કહો કે તમે ક્યારે મમ્મી કે પપ્પા સાથે બાગમાં ગયા છો, ગાર્ડનમાં ગયા છો? વેરી ગુડ. તો ચાલો કે તમે ઘણા લોકોને ચાલતા જોયા હશે, જોયા છે ને? હા. અને ઘણા લોકો દાદા દાદી મમ્મી પપ્પા બધા શું કરે છે, એમ હાથ ઉપર રાખીને શું કરે છે? હા 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 વાતાવરણ હોય છે, તો આ રીતે હસવાથી આપણું મન હળવું બને છે અને આપણને શાંતિ મળે છે. તો આનાથી શું થાય ખબર છે? આપણા શરીરમાં હકારાત્મક ઉર્જા આવે છે અને આપણે સારી રીતે બીજા બધા કામો કરી શકીએ છીએ. સવારની શરૂઆત આપણે કઈ રીતે કરવી? હા, સવારની શરૂઆત આપણે મનને હળવું કરવાનું, પ્રાર્થના કરવાની. તમે સવારે પૂજા કરો છો? નથી કરતા? તો દાદી સાથે કે દાદા સાથે બેસીને પૂજા કરવાની છે, કરશો ને હવે? હા. તો બાળકો, આજે આપણે હાસ્ય વિશે શીખવાનું છે. જો પાસાર આમ પર હોય અને આપણે વાતચીત કરવાની છે. તમે આગળના ભાગમાં પાર જોયો, ઘોડીઓ ગુમ વાર્તા સાંભળીને? હા. તો એમાં કેવા ગપ્પા આવે છે બધું જાણ્યું ને? નથી જાણ્યું? તો ચાલો આપણે એના વિશે જાણીએ અને હસીએ. અહીં આપણે વાતચીત કરવાની છે. શેની વાતચીત? જો આખી વાર્તામાં તમને ક્યારે બહું હસવું આવ્યું? બાળકો, તમે વાર્તા ધ્યાનથી સાંભળી છે ને? હા. તો ધ્યાનથી સાંભળી હશે તો તમને ખબર પડશે કે વાર્તા વાંચતા વાંચતા તમને હસવું આવ્યું છે, આવ્યું છે ને? હા. તો ચાલો હવે કહો, નહીં ખબર હોય તો પાછા વાર્તા વાંચો અને વિચારો કે તમને ક્યારે ક્યારે હસવું આવ્યું. વાંચો, હા, હું તમને પૂછીશ, બરાબર છે? તો ચાલો હું તમને હવે કહું છું. બાળકો, જ્યારે સોમાભાઈનો બરડ ખોવાઈ જાય છે, કયો બરડ? ગોળીઓ. ગોળીઓ ખોવાઈ જાય છે તો સોમાભાઈ એને શોધે છે. તો ક્યાં ક્યાં શોધે છે? ખેતરમાં, બરાબર. પછી ક્યારે ક્યારે પણ શોધે છે? હા, બાજરી જ્યારે ખેતરમાં વાવે છે ત્યારે શોધે છે. પછી બાજરી મોટી થાય છે ત્યારે શોધે છે. પછી જ્યારે એને લણે છે ત્યારે શોધે છે. પછી શું થાય છે? પછી બાજરીની કાપણી વખતે શોધે છે. બાજરીને કોથળામાં ભરે છે ત્યારે શોધે છે. પછી ક્યારે શોધે છે? આ બધું ખબર છે તમને? હા, બોલો. પછી કોથળામાંથી જ્યારે પાછી બાજરી કાઢે છે ત્યારે શોધે છે. પછી દળણું કરે છે, બાજરી ચાળે છે ત્યારે શોધે છે. અને રોટલા બનાવે છે ત્યારે પણ લોટમાં શોધે છે. જો બાળકો, આ બરડ છે. તો બરડ સોમાભાઈ ક્યાં ક્યાં શોધે છે? તે બધી જગ્યા પર. શું બરડ દેખાય ન આવે? દેખાય ને? તો બરડને તે એ બધી જગ્યા ઉપર શોધે છે. તો ત્યારે આપણને શું થાય? હસવું આવે ને? બાજરીના કોથળામાં બરડ દેખાય, છુપાય, આપણને દેખાય આવે. લોટમાં બરડ છુપાઈ શકે નહીં, તો એ પણ દેખાઈ જાવે ને? તો આવી વાત પરથી શું આપણને હસવું ન આવશે? આવે ને? હા. હવે આગળ જુઓ, ચાલો હસીએ. હવે આગળ જુઓ, ચાલો હસીએ. મોઢું બગાડીને હસો. બાળકો, ઘણા બધા હાસ્યના પ્રકારો છે. તમે ક્યારે રમતા હો અને તમને ન ગમે તો તમે શું કરશો? મોઢું બગાડશો ને? એવી રીતે હસો છો. મોઢું કેવી રીતે બગાડવાનું?
જાણે સામે વાળાને એવું લાગે કે આને ગમતું નથી તો એ રીતે મોઢું બગાડવાનું જોઈ આવું બધું આપણે કરીએ છીએ ને હા હવે જુઓ જુદા જુદા પ્રાણીના ચારા પાડીને હસો જેમ કે મ્યાઉ મ્યાઉ બોલતા બોલતા હસવું બાળકો તમે ઘણા બધા પ્રાણીઓનો અવાજ કાઢતા શીખ્યા છો ને હા તો બિલાડી મ્યાઉ મ્યાઉ બોલે છે તો આપણે તે રીતે હસવાનું છે કઈ રીતે ખબર મ્યાઉ મ્યાઉ એ રીતે હસવાનું છે ઘોડો કઈ રીતે હણ હણે પછી વાઘ ત્રાણ પાડે તો એ રીતે આપણે ચારાઓ પાડીને હસવાનું છે ગાંડાની જેમ હસો બાળકો ગાંડાની જેમ એટલે શું ખબર છે કે જ્યાં આપણને હસવું આવે ત્યાં આપણે હસીએ છીએ પણ જે બાબત હસવા જેવી ન હોય જ્યાં હસવું આવતું ન હોય ત્યાં પણ હસવું તો તે કહેવાશે ગાંડાની જેમ હસવું હવે કંઈક બનતું હોય ધારો કે કોઈ ક્રેશન કરતું હોય કે બધા મિત્રો ભેગા થઈને કંઈક કરતા હોય તો ત્યાં કોઈ બીજો છોકરો આવીને હસે ગાંડાની જેમ એમ કરે તો તમને કેવું લાગે કે આ તો જો ગાંડો થઈ ગયો છે લાગે ને હા તો એ હસ્ય કેવું કહેવાશે ગાંડાની જેમ હસવું કોઈ ગલી પછી કરે તેવું કરો અને હસો બાળકો તમે ક્યારેક છે ને બહુ મસ્તી કરતા હોય ને તો શું કરો ખબર છે તમારા મોટા ભાઈ કે બેનને કે મમ્મીને શું કરો ગીલી ગીલી કરો છો ને હા તેને કહેવાય ગલી પછી તો પછી શું થાય હસવું આવે ને અને પછી મમ્મી કે ભાઈ શું કરે ખીજાય આ શું કરે છે તું ગલી ગલી કરો છો ને તો ચાલો કરો જોઈએ જલ્દી જલ્દી મમ્મીને કરી આવો જાઓ 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 જલ્દી હા પછી મમ્મી શું કહે તે મને કહેજો બરાબર છે તમારા પપ્પા કે મમ્મીની જેમ હસો બાળકો મમ્મી અને પપ્પા દાદા દાદી એ બધા મોટા કહેવાય ને હા તો એ લોકો બાળકોની જેમ હસે છે નહીં એ લોકોના હસવાનો રીત અલગ હોય છે કઈ રીતે ખબર કોઈ વાત થતી હોય તો પપ્પા હસે કે મમ્મી હસે તે તમે કોઈક વાર માર્ક કરજો તમે જોજો અને કે વિચાર કરજો કે મમ્મી ને પપ્પા આ રીતે કેમ હસે છે અને એવું ન હોય કે ન થાય તો તમે પૂછીને જોજો બાળકો તમે મમ્મી ને પપ્પાને હસતા જોયા છે કોઈક વાર હા એ લોકો થોડું નાનું સ્માઈલ જ આપે આ રીતે હસે બરાબર છે પણ તમે જાતે જ જોજો કે મમ્મી ને પપ્પા કઈ રીતે હસે છે તો તમને ખ્યાલ આવશે અને એવું હોય તો મમ્મી ને પપ્પાને તમારે પૂછવાનું છે પૂછશો ને જો બાળકો અહીં આપણે શું કરવાનું છે વાંચો અને હસો આ છે બધા ગપ્પા શું છે ગપ્પા તો એ વાંચવાનું છે અને જુદી જુદી રીતે આપણે હસવાનું છે કૌંસમાં આપેલી રીતે હસો અહીં જે રીતે કૌંસમાં આપ્યું છે એ રીતે આપણે હસવાનું છે બાળકો તમે ભણી ભણીને કંટાળી ગયા છો તો આ તમે જાતે કરી શકો છો પણ આજે હું તમને શીખવાડીશ કે આપણે આ રીતે હસવાનું છે તો તમને પણ મજા આવશે તો ચાલો જોઈએ ઝાડ પરથી કીડી પડી તો નીચે હાથી દબાઈ ગયો ઝાડ પરથી કીડી પડી તો નીચે હાથી દબાઈ ગયો તો આ રીતે હસવાનું છે કેટલું મોટું ગપ્પું છે કીડી નાની અને હાથી મોટો તો આવું થાય નહીં ઉડતા ઉડતા કાગડો એક આંખ બંધ કરી અડધું ઊંઘી ગયો કાગડો ઉડતો હોય તો એક આંખ બંધ કરીને ઊંઘી જાય એનાથી ઉડાય નહીં પતંગે દોરી છોડવા માટે ફિરકીને મિસ કોલ કર્યો કેટલું
फिरकी कोई दिवस मिस कॉल करी शके? मैं तो डब्बा माथी कई नहीं काढ़ी ने पेट भरी ने खाई ली। जो बालको केटलू मोटू गप्पू छे, कई ज नहीं काढ्यु डब्बा माथी ने पेट भरी ने खवाई गयो। कीड़ी ए हाथी नु शर्ट पहेरी लीधु। कीड़ी कोनु शर्ट पहेरे छे? हाथी नु। केटलू मोटू गप्पू छे। मच्छरे माइक मा गीत गायो। केटलू मोटू गप्पू मच्छर पे गीत गाई सके? बरडे खावा माटे घास नु तणकलू टोळ्यु तो तेना ऊपर शोमा भाई बैठा हता। सु छे? बरड खावा माटे घास तोड़े छे अने घास नी ए तणकला पर शोमा भाई बैठा हता। जोनी केटलू मोटू गप्पू छे जोयु तमे? तो आ रीते तमारे तमारा मित्रों साथे हसवानुं छे। बालको आजे तमे शुं शीख्या? हाँ, घणी रीते हसता शीख्या। अलग अलग रीते तमे हसता शीख्या ने? तो तमारे आ रीते हसता रहेवानुं छे। तो बालको हुं रजा लऊं छुं। बाय।